ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસની તેમની શરૂઆત સુરતના એરપોર્ટ પરથી કરવાના છે. પીએમ મોદી સુરત એરપોર્ટ પર જાહેર સભાને સંબોધન પણ કરશે. સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરત એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ટુ સાહેબ અમારા જે છે એ પોતે ઇન્ચાર્જ રહેશે, ડીસીપી બે રહેવાના છે, એસીપી જ રહેવાના છે, પીઆઈ 10 જેટલા રહેશે અને બાકી 300 જેટલા માણસો રહેશે. અહીંયા ટ્રાફિક માટેની વ્યવસ્થા રહેશે અને જે પાર્કિંગ છે એ પણ જુદી જુદી જગ્યાએ અમે આપી દીધેલું છે. શહેરમાં ઉત્સવનો માહોલ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી સુરતની ધરતી પર પહેલીવાર પધારી રહ્યા છે. હજારોની સંખ્યામાં કાલે સુરત શહેરની જનતા આદરણીય વડાપ્રધાનશ્રીનું સુરતમાં સ્વાગત કરશે. ખૂબ જ ટૂંકા ગાળાનો કાર્યક્રમ છે અને ઝડપથી પાછા આ સ્વાગત કાર્યક્રમ પતાવ્યા પછી એક નાની સ્પીચ પછી એ પરત અહીંયાથી ભરૂચ તરફ એમના આગળના કાર્યક્રમ માટે જશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના અમદાવાદ અને ગાંધીનગર